ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો ફેબ્રુઆરી માર્ચ મહિનાનો બધો કોર્સ પૂરો થઈ ગયો છે, બુકમાં બધું જ પૂરું થઈ ગયું છે. હવે પરીક્ષાઓ નજીક આવશે ને, તો હવે આપણે આ બુકમાં જે પણ કંઈ બાકી હોય તે પૂરું કરી દેવાનું છે, તથા ચિત્રકલાની બુકમાં પણ બધું જ પૂરું થઈ ગયું છે. તો એ પણ તમારે કાંઈ પણ બાકી રહેતું હોય તો એ હવે બધું જ પૂરું કરવાનું છે. અને હવે આપણે પરીક્ષાઓની તૈયારી કરવાની છે, તો આપણે હવે અસાઇનમેન્ટમાં વર્ક કરીશું. આપણે આ રીતનું અસાઇનમેન્ટ હોય છે જે પરીક્ષાની તૈયારી માટે હોય છે, તો આજે એમાં આપણે ગણિત વિષયની તૈયારી કરીશું. તો હું તમને આ દરેક વસ્તુનો ફોટો પાડીને મોકલીશ, એ રીતે તમારે નોટબુકમાં કરવું અથવા તો એની ઝેરોક્સ કઢાવી અને એમાં તમારે લખવાનું અને બધું શીખવાનું છે, બરાબર? તો ચાલો હવે આજે આપણે ગણિત વિષયમાં આપણે અહીંયા એસાઇનમેન્ટમાં આપેલું પહેલું આપણું જે વિભાગ છે એમાં પહેલો પ્રશ્ન છે એનો ટપકા જોડીને અંક પૂર્ણ કરો, એવા આપણે આ અંક ઉપર ઘૂંટતા શીખવાનું છે અને વ્યવસ્થિત રીતે જ ઘૂંટવાનું છે, બરાબર? તો આ રીતે આપણે એ ટપકા હોય એને એની ઉપર જ બરાબર લીટી રહેવી જોઈએ, કે આડાઅવળું ન જવું જોઈએ, એ રીતે આપણે આને ઘૂંટવાના છે. અને સાથે સાથે એ સંખ્યાને બોલતું પણ જવાનું છે. તો જો પહેલી સંખ્યા આપણને આપેલી છે બગડે નવડે કેટલા થાય 29, તો આપણે બોલતા જઈશું અને ઘૂંટતા જઈશું. બગડે નવડે 29, બગડે નવડે 29, બગડે નવડે 29. ત્યારબાદ એના પછીની સંખ્યા છે ચોગડે મીંડે 40, તો એને પણ આપણે બોલતા જઈશું. ચોગડે મીંડે 40, ચોગડે મીંડે 40. આવી રીતે બોલતું જવાનું અને બધાને ઘૂંટતું જવાનું. અને એ પણ સરસ રીતે, બહાર ન નીકળવું જોઈએ, આડું અવડું ન થવું જોઈએ, બરાબર સરસ રીતે ઘૂંટવાનું, તો આપણને પૂરા માર્ક મળે. જો વ્યવસ્થિત ઘૂંટાયું ના હોય તો માર્ક કપાઈ જાય, બરાબર ને? ચાલો બધા આગળ બોલીએ. આ કઈ સંખ્યા છે? ચોગડે છગડે કેટલા થાય? 46, તો આપણે બોલતા જઈશું. ચોગડે છગડે 46, આવી રીતે બોલવાનું ને ઘૂંટવાનું. ત્યારબાદ આ સંખ્યા છે તગડે એકડે 31, બોલતા જજો. તગડે એકડે 31, તગડે એકડે 31. ત્યારબાદ એના પછી કઈ સંખ્યા આપેલ છે આપણને? તગડે ચોગડે કેટલા થાય? 43 કે 34? 34 થાય, બરાબર ને? ચાલો બધા બોલજો. તગડે ચોગડે 34, તગડે ચોગડે 34, બરાબર. ત્યાર પછી અહીંયા સંખ્યા આપેલી છે ચોગડે પાંચડે કેટલા થાય? 45 થાય ને? તો ચાલો બોલીએ. ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45. આવી રીતે બોલવાનું અને આને પૂર્ણ કરવાનું. હવે અહીંયા આપેલી સંખ્યા છે કઈ છે? બગડે તગડે 32 કે 23? 23, બરાબર ને? તો ચાલો બોલીએ. બગડે તગડે 23, બગડે તગડે 23, બગડે તગડે 23. આવી રીતે બોલતું જવાનું અને ઘૂંટતું જવાનું, એક એક વખત જ ઘૂંટવાના છે. ત્યાર પછીની આ સંખ્યા છે તગડે આઠડે 38, તો ચાલો બોલો. તગડે આઠડે 38, તગડે આઠડે 38. ત્યારબાદ છે પાંચડે મીંડે 50, તો આપણે એને પણ ઘૂંટીએ. પાંચડે મીંડે 50, પાંચડે મીંડે 50. ત્યારબાદ તગડે બગડે 32, તગડે બગડે 32, તગડે બગડે 32, તગડે બગડે 32. ત્યારબાદ તગડો અને છગડો છે, તો તગડે છગડે કેટલા થશે? 36, તો ચાલો બોલો. તગડે છગડે 36, તગડે છગડે 36, તગડે છગડે 36. ત્યારબાદ છે બે ચોગડા, બે ચોગડાને શું કહેવાય? 44, બે ચોગડા 44, બે ચોગડા 44. ત્યારબાદ છે બગડે ને સાતડે, બગડે સાતડે કેટલા થાય? બગડે સાતડે 27, બગડે સાતડે 27, બગડે સાતડે 27. ત્યારબાદ છે તગડે મીંડે, તગડે મીંડે કેટલા થાય? 30, તગડે મીંડે 30, તગડે મીંડે 30, તગડે મીંડે 30. ત્યારબાદ છે ચોગડે બગડે, ચોગડે બગડે કેટલા થાય? ચોગડે બગડે 42,
ચોગડે બગડે બેતાલીસ, ચોગડે બગડે બેતાલીસ. આવી રીતે આપણે બધી સંખ્યાઓને બોલતું જવાનું અને ગૂંટતું જવાનું. તમારે તમારી નોટબુકમાં આવી રીતે મમ્મીને કે પપ્પાને કહેવાનું કે ખાનામાં આવી ટપકા પાડી અને સંખ્યા લખી આપે, એની ઉપર તમારે ગૂંટવાનું છે. અને આવી રીતે તમારે તમને દરરોજ અલગ અલગ વિષયની જે અસાઇનમેન્ટ છે એનું તમને વર્ક હું કરાવીશ. તમારે લોકોને બધાને ધ્યાનથી એ કરવાનું, આ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ અગત્યનું છે. તો બધાએ આ ધ્યાનથી કરવું, કરશો ને બધાએ? તો સારું, ચાલો ત્યારે આવજો.